ભગવાન માલિક કે ભગવાન મહેમાન? માલિક. હવે માલિક નું નામ બાર હોય કે મહેમાન નું નામ બાર હોય, નેમ પ્લેટ ઉપર નામ કોનું લખેલું હશે? ભગવાન ના ઘર દેરાસર ની પ્રતિષ્ઠા કરીને નીચે ઉતરે, અને નીચે ઉતર્યા પછી એ ભાઈને મેં એટલું જ કીધું, ભાઈ આજે તમે ઘરમાં ભગવાન પધરાવ્યા, આજથી તમારી જવાબદારી વધે છે. અને ભાઈએ સામે મને કીધું, મારા સાહેબ આજથી મારી જવાબદારી વધે કે આજથી મારી જવાબદારી ઘટે છે? મેં કીધું, ભાઈ તમને ખબર નથી, એક ઘરમાં ભગવાન લાવો એટલે સવારથી તમારે કામે લાગી જવું પડે, મિનિમમ 3 કલાકનો ભોગ તો આપવો જ પડે, નિર્માલ્ય ઉતારવું પડે, કાજો કાઢવો પડે, પરમાત્માના પક્ષાલ, પરમાત્માના અંગલુછણા, અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્ર મહોત્સવ, ચૈત્ય વંદન, આ બધી ભક્તિ કરવી પડે મને કે મારા સાહેબ ઘરમાં ભગવાન નતા પધાર્યા ને ત્યારે પણ આ બધું જ કરતા હતા, એમાં કાંઈ નવું નથી, ત્યારે ગામમાં ગોડીજીને દેરાસરમાં જઈને કરતા હતા, હવે ઘરમાં જ કરશું, માટે મારા સાહેબ તમારી આ વાત બરાબર નથી, જવાબદારી વધે છે, હું તો એમ માનું છું. આ ભાઈ મને કહે કે મારા સાહેબ ઘરમાં ભગવાન પધાર્યા, આજથી મારી જવાબદારી ઘટે છે. મેં કીધું, ભાઈ કઈ રીતના? મને કહે, ઘરમાં જે માલિક હોય ને એના માથે બધી જ જવાબદારી હોય, જે બાપ હોય ને દીકરાની જવાબદારી, દીકરીની જવાબદારી, પૈસાની જવાબદારી, ધંધાની જવાબદારી, બધી જ જવાબદારી જે ઘરની અંદર માલિક હોય એની હોય. ગઈકાલ સુધી આ ઘરનો માલિક હું હતો, આજથી આ ઘરનો માલિક ભગવાન થઈ ગયો છે, મારી ટોટલ જવાબદારી ઉતરી ગઈ, બધી જ જવાબદારી હવે પરમાત્માની છે, તાર જે કે માર જે, સઘળું તારા. ઘણાની પાસે એવી અનુકૂળતા છે, છતાં એક જ મનમાં પ્રશ્ન હશે, બહુ જવાબદારી વધી જાય, બહુ જવાબદારી વધી જાય, ભગવાન વધારે, જવાબદારી વધતી નથી, ભગવાન વધારે, જવાબદારી ઘટે છે. ઉલટું, ભગવાનથી તમે જેટલા દૂર ભાગો છો ને એટલી જ તમારી જવાબદારી વધે. તમને ખબર છે, માછીમાર જો દરિયા કિનારે માછીમાર આવે પછી થોડોક પાણીની અંદર જાય પછી જાળ નાખે, નજીક નાખે કે દૂર નાખે? દૂર. હવે જેટલા દૂરના માછલા હોય બધા જાળમાં, અને જેટલા એના પગને અડીને હોય એ બધા બચી જાય. કોઈ માછીમારા મુચકી ઉચકીને જાળમાં નહીં નાખે, જાળ ફેંકે, જેટલા દૂર છે સપડાઈ જાય એને લઈ જાય, જેટલા નજીક છે આજુબાજુ ફરે છે બધા બચી જાય. બસ આ દ્રષ્ટાંતને જરાક જુદી રીતે ઘટાવીએ, ભગવાનથી જેટલા દૂર ભાગશો ને એટલા સંસારની જાળમાં ફસાઈ જવાના, ભગવાનના ચરણો જેણે પકડી લીધા છે એ બધા જ બચી જવાના.